કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હજી ચાર વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે અને ધોધમાર વરસાદ જો આ રીતે જ વરસતો રહેશે તો એક કલાકમાં કેવી પરિસ્થિતિ આપણને જોવા મળી શકે છે. એટલે અમદાવાદ શહેરમાં અત્યારે અમે પ્રહલાદનગર વિસ્તારમાં છીએ અને પ્રહલાદનગર વિસ્તારમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ પાણી છે તે ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો કે આખો પ્રહલાદનગરનો રોડ છે અને એ રોડ ઉપર પાણી ભરાઈ જતાની સાથે જ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. અત્યારે માહોલ છે તે આપ જોઈ શકો છો કે 3 વાગ્યો છે પરંતુ અત્યારે સાંજના 7 વાગી ગયા હોય તેટલું કાળું અંધારું છે તે દેખાઈ રહ્યું છે. વરસાદી માહોલ છે અને હજુ પણ વરસાદની આગાહી છે, ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. સાથે જ જે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી થવાની હતી અને 4 વાગ્યા સુધીનું જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે પણ બતાવ્યું. ફાયરની ગાડી છે તે પણ અહીંથી નીકળી રહી, મુશ્કેલ પડી રહ્યું છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે આખી રોંગ સાઈડ છે તે જવાની પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણીનો નિકાલ નથી થતો. જે લોકો છે તે લોકો પણ મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. આખા રોડ ઉપર પાણી ભરાઈ જવાની સાથે ધંધા રોજગાર છે તે પણ ઇફેક્ટ થઈ છે, અસર થઈ છે. સાથે જ વાહન ચાલકો પણ આજે રવિવારની રજા હતી અને રવિવારની રજામાં મજા માણવા માટે લોકો જે બહાર નીકળ્યા હતા અને તે લોકો પાણીમાં ફસાઈ ગયા છે. જે ફાયરની ગાડી છે તેને પણ રોંગ સાઈડ જવું પડે છે, કારણ કે જે રાઈટ તરફ છે ત્યાં પણ વધારે પાણી ભરેલું છે અને તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ કોઈ પણ આ વિસ્તાર એવો છે કે જ્યાં રોજે રોજ હજારોની સંખ્યામાં વાહનો નીકળે છે. સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે અહીં જોવા મળતા હોય છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે જે રીતે વાહન ચાલકો છે તે આ પાણીમાંથી ગાડી કાઢવી પણ મુશ્કેલ બની ગઈ છે. ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, તમામ લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. સાથે સાથે હજુ પણ કાળા ડિબાંગ વાદળો છે તે અમદાવાદ ઉપર ઘેરાયેલા છે. ભારે વરસાદને કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. લોકો છે તે અહીં જે વસ્તુ લેવા આવે છે તે પણ પરેશાન થઈ રહ્યા છે. જે એમટીએસનું આ બસ સ્ટેશન છે અને બસ સ્ટેશન ઉપર પણ લોકો છે તે પોતાની બસની રાહ જોઈને ઊભા હોય છે તે પણ ત્યાં પણ પાણી ભરાઈ ગયા. આપ ક્યાં વિસ્તારમાં રહો છો? પ્રહલાદનગરમાં. અચ્છા, પ્રહલાદનગરમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે અને આપ શા માટે બહાર નીકળ્યા હતા? અત્યારે કયા કામ? દાળ વડાનું ખીરું લેવા. અચ્છા, મોસમની મજા માણી રહ્યા છો સાથે સાથે ખીરું. મોસમની મજા સાથે સાથે કઈક સમસ્યાનો સામનો પણ કરવો પડે છે? બહુ વધારે પડતું પાણી ભરાઈ ગયું છે. હજુ પણ વરસાદની આગાહી છે, ભારે વરસાદની, ત્યારે તંત્રને આપ શું કહે છે? બધા સાચવજો અને સાચવીને બહાર નીકળજો અને અમદાવાદમાં વરસાદની બહુ જરૂર છે તો એન્જોય કરો વરસાદ. કારણ કે એન્જોય પણ કરવું જોઈએ, કારણ કે જે રીતે તો ખૂબ જ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદી માહોલ થયો છે એટલે કે આજે રવિવારની રજા છે અને લોકો દાળ વડાની પણ મજા માણી રહ્યા છે. સાથે અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પ્રહલાદનગર વિસ્તાર અમદાવાદનો પોશ વિસ્તાર કે જે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જઈએ અમારી સાથે સંવાદદાતા ઋત્વિજ, અહીંયા બોપલ વિસ્તારમાંથી જોડાયેલા છે. ઋત્વિજ, અત્યારે શહેરના હાલ બેહાલ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે. પોશ વિસ્તારમાં પણ જો આટલા પાણી ભરાતા હોય અને એમાં પણ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ લોકોમાં રોષ છે, કારણ કે લોકોના વાહનો અત્યારે બંધ પડી ગયા છે. હાલાકી લોકો ભોગવી રહ્યા છે, રજાનો દિવસ છે એટલા માટે અવર જવર ઓછી છે, પરંતુ જો ચાલુ દિવસો તો પરિસ્થિતિ કંઈક અલગ હોત. જી, એથી વાત કરીએ તો જો વર્કિંગ ડે ની અંદર આટલો વરસાદ વરસ્યો હોત તો ચોક્કસથી અમદાવાદના રસ્તા ઉપર પાણી જે ભરાયેલા છે તેના કારણે ટ્રાફિક જામના ચોક્કસથી દ્રશ્યો જોવા મળ્યા હોત. અને અનેક વખત એવું બન્યું છે કે માત્ર એકાદ કિલોમીટર જેટલો એરિયા કાપવો હોય, એકાદ કિલોમીટર જેટલો રસ્તો કાપવો હોય તો લગભગ 2 થી 3 કલાક જેટલો સમય થઈ જતો હોય છે. અને બોપલમાં હાથ જોઈ શકો છો, હાલમાં આ જે વિસ્તાર છે તે વિકસિત વિસ્તાર છે, તેમ છતાં અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે શહેરીજનો છે, અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે, તેઓ પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ જ નિરાકરણ આવતી નથી. આપણી સાથે કેટલાક સ્થાનિક રહેવાસીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો આપ, કોને કોને રજૂઆત કરી છે અને શું જવાબ મળ્યો? ઘણા બધાને રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી. આ ગટરો ઊંચી કરી પણ તે છતાં અત્યારે ગટરો ઉભરાય છે, અત્યારે પાણી છે અને એમ્બ્યુલન્સ આવે છે, અડધી એમ્બ્યુલન્સ ડૂબેલી છે. આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયેલું છે એટલે આપ જોઈ શકો છો. અચ્છા,
આપે ખાસ કરીને વાત કરી તો આજે વિસ્તાર છે કે જ્યાં કઈ કઈ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળતા હોય છે અને હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? અહીંયા આજે આપણો જે છે ઘુમા એરિયા, ઘુમા અને બોપલ બધી જ જગ્યાએ રસ્તા ઉપર આટલા વરસાદની અંદર, સામાન્ય એક બે ઇંચ વરસાદની અંદર આ પરિસ્થિતિ જે સર્જાઈ છે. રોડ ઉપર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને લોકોને આવવા જવામાં. બિલકુલ ઋત્વિજ, આપણી પાસે પણ આવીશું. અત્યારે જે પરિસ્થિતિ સ્થાનિકો અને રહેવાસીઓ એના ભોગવી રહ્યા છે, નવીન અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે. નવીન, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને આપની પરિસ્થિતિ આપની પાછળ જે જોવા મળી રહી છે ઘણી બધી અલગ છે, કારણ કે મોટી મોટી ગાડીઓને પણ પસાર થવું મુશ્કેલી ભર્યું બની રહ્યું છે અહીંયા. ખેતરી અમદાવાદના તમામ વિસ્તાર, કોઈ એક માત્ર વિસ્તાર બાકી નહીં કે જ્યાં પાણી પાણી ના હોય. અમદાવાદના જે રોડ રસ્તાઓ છે તે હવે તળાવ બની ગયો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માત્ર 2-3 કલાકની વરસાદની અંદર અમદાવાદના તમામ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, એમાં ખાસ કરીને પોશ વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. અમે પ્રગતિનગર, ભુયંગદેવ, શાસ્ત્રીનગર, હેલ્મેટ જે તમામ જગ્યાએથી ફરતા ફરતા હવે અહીંયા જે હિમાલયા મોલ અને ડ્રાઇવિંગનો જે રોડ છે ત્યાં પણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. રોડ ઉપર જે પાણી જ પાણી છે. માત્ર એવું લાગી રહ્યું હોય કે આ કોઈ અમદાવાદના પોશ વિસ્તારનો રોડ નહીં પરંતુ આ એક તળાવ છે, એક નદી હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે જે છે તે જોવા મળી રહ્યો છે. જોઈ શકો છો કે કઈ રીતે જે છે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડ જરૂરથી લાગ્યા છે. મોટા મોટા બોર્ડ હશે અને પ્રી મોન્સૂન પ્લાન જે છે તે પણ દેખાઈ રહ્યા છે, પરંતુ ચોપડા ઉપર જ એ કોઈ પણ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટમાં આવી હોય એ પ્રકારના દ્રશ્યો છે એ અમને નથી લાગી રહ્યું કે એ પ્રકારના કોઈ દ્રશ્યો રોડ ઉપર હાલ દેખાઈ રહ્યા છે. એનું કહેવા પાછળનું કારણ માત્ર એટલું છે કારણ કે અત્યારે જે વરસાદ છે તે 2-3 કલાક, એટલે કે 1-1.5 વાગ્યા સુધી શરૂ થયેલ વરસાદ અત્યારે જે 3-3.25 થવા દઈ રહ્યા છે ત્યાં સુધીમાં જ રોડ ઉપર જે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, અને એ પણ સામાન્ય પાણી નહીં, રોડ રસ્તાઓ બંધ કરવાની ફરજ પણ જે છે પડી રહી છે. લોકોને ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે કે લોકો આ રોડ ઉપરથી ના જાય, કારણ કે આ રોડ ઉપર પાણી છે. આ રોડ ઉપર હવે રોડ નથી, તળાવ જેવા દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે પાણીની અંદર ડબ્બાઓ છે, જે પણ વસ્તુઓ છે તે હવે તરીને બહાર આવી રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક જે છે લોકો જે છે સ્થાનિક તે લોકો પણ ડાયવર્ઝન આપી રહ્યા છે, કારણ કે કોઈ બી વાહન ના ફસાય, કોઈને કોઈ નુકસાન ના થાય એ પ્રકારના લોકો મદદ આવ્યા છે. તો હેતવી, અત્યારે અમદાવાદ જે છે તે તળાવ હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે તમામ જગ્યાએ, પૂર્વ પશ્ચિમ તમામ જગ્યાએ. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે 4 વાગ્યા સુધી જે છે તે અલર્ટ આપવામાં આવ્યું છે, અને અત્યારે કલાક જે છે તે પણ છે, અને અત્યારે પણ અમદાવાદની અંદર જે છે અંધાર પણ છવાયું છે અને વરસાદ જે છે ધોધમાર સતત વરસી રહ્યો છે. આપ જોઈ શકો છો અમદાવાદના પોશ વિસ્તાર જ્યાં VVIP લોકો આવે છે, અહીંયા VVIP મહેમાનો રોકાય છે, એ રોડ ઉપરની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે પાણીમાં ગરકાવ છે. રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી ગઈ છે, અને એનું માત્ર કારણ છે કે AMCનું પ્રી મોન્સૂન પ્લાન જે માત્ર ને માત્ર ચોપડા ઉપર છે એ પ્રકારના દ્રશ્યો હેતવી જોવા મળી રહ્યા છે. અમે પ્રયત્ન કરીશું, અને સચ્ચાઈ જે છે આ જ છે કે પાણી જ પાણી છે, અને એ પણ માત્ર 2 કલાકના વરસાદમાં. જો સાંજ સુધી આવી પરિસ્થિતિ હેતવી રહેશે અમદાવાદમાં તો બીજા પણ જે વિસ્તાર છે કે જે અત્યારે